તો એમાં મારે સવાલ એ પૂછવો છે કે પાર્થિવ શું કરે છે? ગીત ગાય છે એ સિવાય શું કરે છે? ઓહો, એ જવાબ તો માનસી જ આપશે. એક્ચ્યુઅલી શું છે, પાર્થિવ માં છે ને પરફેક્ટ યિંગ અને યાંગ નું બેલેન્સ છે. હું કહું ને, વિમેન બહુ મલ્ટી ફેસેટેડ હોય અને એકસાથે 50 વસ્તુ કરી શકે. નોર્મલી મેન કેન ડુ વન થિંગ એટ અ ટાઈમ, યુ નો, મલ્ટી ટાસ્કિંગ જે કહેવાય. પણ પાર્થિવ ઇઝ ધ ઓનલી મેન આઈ નો હુ કેન મલ્ટી ટાસ્ક. એટલે ગાતો પણ હોય, પછી ફિલ્મની માટે જે કેટલું, એક ફિલ્મ બનાવી એને ઊભી કરવી અને ફિલ્મ બન્યા પછી એને વેચવી ઇઝ અ બિગ ટાસ્ક. અને ફિલ્મ મેકર્સ તો બહુ બધા છે, એક્ટર્સ બહુ બધા છે, પણ એને રાઈટ રીતે બહાર કાઢવું બહુ અઘરું કામ છે. અને પાર્થિવ ઇઝ ઓબ્વિયસલી વેરી અમેઝિંગ ઇન દેટ. એટલે પોતાના શોઝમાં ગાતો હોય અને વચ્ચે ગીતની વચ્ચે એને ટાઈમ મળે ત્યારે ઇન્વેસ્ટર સાથે વાતે ચાલતી અને માર્કેટિંગની વાતો ચાલતી અને પ્રમોશન્સ. સો આઈ થિંક હી ડઝ અ ગ્રેટ જોબ ઓફ દેટ એન્ડ હી ઇઝ વેરી પેશનેટ અબાઉટ કે આપણી ભાષા છે અને આપણે આપણા ભાષામાં કંઈ કામ કરીએ. અને આઈ થિંક ફિલ્મ ઇઝ ધ બેસ્ટ વે ટુ રીચ આઉટ ટુ મોર પીપલ. યપ.